नमस्कार डियर स्टूडेंट्स, केम छो? मजा में भणवानी मजा आती हशे। आ वीडियो लेक्चर नी अंदर आपणे डेफिनेशन्स ऑफ मैग्नेटिक क्वांटिटीज एटले के तमे पहला चेप्टर नी अंदर भणो छो, इलेक्ट्रिक सर्किटनी डेफिनेशन्स तमे जोई लीधी एटले के एनी व्याख्याओ तमे जोई। तो जेवी रीते इलेक्ट्रिक सर्किटनी डेफिनेशन्स तमे भण्या ए ज रीते हवे आपणे मैग्नेटिक सर्किट जे छे एनी डेफिनेशन्स भणवानी छे। तो सौथी पहला इलेक्ट्रिक सर्किट कोने कहेवाय? तो त्यां तमे भण्या हता के भाई जे बंध परिपथमांथी विद्युत प्रवाह पसार थाय ते बंध परिपथने इलेक्ट्रिक सर्किट कहेवाय। तो एवी ज रीते जे क्लोज पाथनी अंदर मैग्नेटिक फ्लक्स प्रोड्यूस थाय, शुं थाय? मैग्नेटिक फ्लक्स प्रोड्यूस थाय ए क्लोज्ड पाथ ने मैग्नेटिक सर्किट आपणे कहीशुं, बराबर। आ वीडियो लेक्चरनी अंदर आपणे 8 डेफिनेशन्स जोवानी छे। मोटा भागनो डेटा मैं अहीं लखीने राख्यो छे, केम? तो कि वीडियोनी लेंथ छे ए वधी न जाय एटले, बराबर छे। तो आपणे पहली डेफिनेशन्सथी स्टार्ट करीए छीए। तो मित्रों, पहली डेफिनेशन छे मैग्नेटिक फ्लक्स, बराबर। अहींया बधुं इंग्लिशमां लख्युं छे पण हुं साथे साथे तमने गुजरातीमां समजावतो जईश। तो मैग्नेटिक फ्लक्स समझिए आपणे, तो तमे बधाए चुंबक जोयुं छे, आवुं कंईक चुंबक होय, एने बे पोल होय, एक होय एन अने बीजो होय एस, बराबर। तो चुंबकनी आजूबाजू शुं होय? तो के चुंबकीय क्षेत्र रेखाओ होय, शुं होय? अथवा चुंबकीय बळ रेखाओ पण तमे तेने कही शको छो। तो ए चुंबकीय बळ रेखाओ जे छे ई आवी रीते एन थी एस बाजूनी होय, आवी रीते, बराबर। ए तमने व्यवस्थित रीते खबर छे, कारण के तमे भूतकाळमां आवुं કંઈક ભણેલા છો। આવી રીતે શું હશે ચુંબકની આજુબાજુ? તો કે ચુંબકીય બળ રેખાઓ હશે, બરાબર, જેની દિશા કઈ હશે? તો કે એન થી એસ બાજુની હશે। કેવી હશે? એન થી એસ બાજુની। તો મેગ્નેટિક ફ્લક્સ એ બીજું કંઈ નથી પણ ચુંબકીય બળ રેખાઓનો સમૂહ છે। તો ગુજરાતીમાં અથવા દેશી ભાષામાં કહીએ તો ચુંબકીય બળ રેખાઓના સમૂહને, અગેન ચુંબકીય બળ રેખાઓના સમૂહને મેગ્નેટિક ફ્લક્સ એટલે કે ચુંબકીય ફ્લક્સ કહેવામાં આવે છે, બરાબર। ઇંગ્લિશની અંદર લખ્યું છે કે ભાઈ મેગ્નેટિક ફ્લક્સ ઇઝ ધી ટોટલ નંબર ઓફ મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય બળ રેખાઓના સમૂહને આપણે શું કહીશું? મેગ્નેટિક ફ્લક્સ કહીશું। મેગ્નેટિક ફ્લક્સને આવી રીતે ફાઈ થી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે ફાઈ થી, બરાબર। પછી તમને એવું પૂછવામાં આવે ભાઈ મેગ્નેટિક ફ્લક્સનો એકમ એટલે કે એનો એસઆઈ યુનિટ શું છે? તો એનો એસઆઈ યુનિટ છે વેબર, તમે એને શોર્ટમાં ડબલ્યુ બી લખી શકો। હવે આપણે કીધું કે ભાઈ ચુંબકીય બળ રેખાઓનો સમૂહ એટલે મેગ્નેટિક ફ્લક્સ, તો અને યુનિટ આપણે શું કીધું? એનો વેબર। તો એક વેબર મેગ્નેટિક ફ્લક્સ ક્યારે થયું કહેવાય? કેટલું? એક વેબર। તો જો અહીંયા લખ્યું છે કે ભાઈ એક વેબર ફ્લક્સ એટલે ક્યારે થાય? તો કે 10^8, કેટલી? 10^8 ચુંબકીય બળ રેખાઓ ભેગી થાય, તમે ગણતરી કરી લેજો, ત્યારે એક વેબર જેટલું ફ્લક્સ થાય। એટલે અહીંયા લખ્યું છે 1 વેબર = 10^8 મેગ્નેટિક લાઇન્સ। આ જે મેગ્નેટિક લાઇન્સ છે એને મેક્સવેલ્સ પણ કહેવાય, શું કહેવાય? મેક્સવેલ્સ। એટલે આપણે અગેઈન લખ્યું છે કે ભાઈ એક વેબર બરાબર 10^8 મેક્સવેલ્સ। તો આ હતું મેગ્નેટિક ફ્લક્સ। નેક્સ્ટ ડેફિનેશન છે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, ચુંબકીય ફ્લક્સ ઘનતા। ગુજરાતીમાં તમે ગુજરાતીની અંદર લખતા જોજો, સાથે સાથે ઇંગ્લિશ પણ લખજો, કારણ કે ઇંગ્લિશ આપણે શીખવાનું જ છે આજે, નહીં તો કાલે, એટલે ઇંગ્લિશથી ભાગવાનું નથી, બરાબર। તો ચુંબકીય ફ્લક્સ ઘનતા, ચુંબકીય ફ્લક્સ ઘનતાની અંદર તમારે શું યાદ રાખવાનું છે? તો આપણને ખબર છે કે કોઈ પણ ઘનતા હોય, બરાબર, એનું સૂત્ર આપણે લખવું હોય તો છેદમાં શું આવે? ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ। તો અહીંયા ફ્લક્સ ઘનતા છે, શું છે? ફ્લક્સ ઘનતા। તો એનું સૂત્ર આપણને શું મળશે ડાયરેક્ટ? તો કે ફ્લક્સના છેદમાં એનું ક્ષેત્રફળ, બરાબર છે। તો અહીંયા જુઓ લખ્યું છે કે ભાઈ મેગ્નેટિક ફ્લક્સ પર યુનિટ એરિયા ઓફ ક્રોસ સેક્શન એટ ધી રાઇટ એંગલ ઓફ ફ્લક્સ, રાઇટ એંગલ ટુ ફ્લક્સ। પણ આપણે એવી માથાકૂટમાં પડવાનું નથી, આપણે તો શું યાદ રાખવાનું છે કે ભાઈ મેગ્નેટિક ફ્લક્સ છે એને તમે આડછેદના ક્ષેત્રફળથી ભાગી દો, બરાબર, તો આપણને શું મળશે? તો કે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી મળશે। મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીને કેપિટલ બી થી દર્શાવવામાં આવે છે, બરાબર। તો કેપિટલ બી બરાબર આપણને શું મળશે? તો કે ફ્લક્સ એટલે કે ફાઈ છેદમાં ક્રોસ સેક્શન એરિયા એટલે કે આડછેદનું ક્ષેત્રફળ, એટલે બી બરાબર ફાઈના છેદમાં એ આવશે, બરાબર। હવે આ જે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી છે એને મેગ્નેટિક ઇન્ડક્શન પણ કહેવાય, શું કહેવાય? મેગ્નેટિક ઇન્ડક્શન। પછી આનો યુનિટ શું થાય? તો કે બી બરાબર શું છે? ફાઈના છેદમાં એ, ફાઈનો એકમ શું છે? તો કે વેબર।
છેદમાં છે એ એટલે કે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો એકમ શું આવે તો કે મીટર સ્ક્વેર આવે. તો આ ફાઈ બાય એ છે એટલે આનું એકમ શું આવશે, વેબર પર, વેબર પ્રતિ મીટર સ્ક્વેર. અને બીજો એનો એકમ છે એ છે ટેસ્લા. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનો બીજો એકમ શું છે, ટેસ્લા. બરાબર, કેપિટલ ટી થી પણ તમે એને દર્શાવી શકો છો. નેક્સ્ટ ડેફિનેશન છે મેગ્નેટોમોટિવ ફોર્સ, જેને આપણે શોર્ટમાં MMF કહીશું. બરાબર, ઇલેક્ટ્રિક સર્કિટની અંદર કરંટનું વહન ત્યારે જ થાય, અથવા તમે એવી રીતે ભણ્યા હશો કે ઇલેક્ટ્રિક સર્કિટની અંદર કરંટના વહન માટે જે જરૂરી બળ છે એ બળને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. બરાબર છે, તો એવી જ રીતે મેગ્નેટિક સર્કિટની અંદર મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ કરવા માટે જે બળની જરૂર પડે, અથવા જે જરૂરી બળ છે, અથવા જે બળ દ્વારા મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય, એ બળને, એ ફોર્સને મેગ્નેટોમોટિવ ફોર્સ એટલે કે MMF કહેવાય. બરાબર, અગેન મેગ્નેટિક સર્કિટમાં મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ કરવા માટે જરૂરી બળ એટલે મેગ્નેટોમોટિવ ફોર્સ MMF. બરાબર, હવે MMF જે છે એને આપણે Fથી, કેપિટલ Fથી દર્શાવશું. બરાબર, અને એનું જે સૂત્ર છે એ આપણને શું મળશે, તો કે અહીંયા એક કોઇલ હશે. શું હશે, કોઇલ. કોઇલની ઉપર આટા ચડાવેલા હશે, તો MMF એટલે કે F બરાબર આટાની સંખ્યા ગુણ્યા કરંટ એટલે કે I, એટલે F બરાબર આપણને મળશે N ગુણ્યા I, જ્યાં N શું છે તો કે કોઇલના આટાની સંખ્યા, નંબર ઓફ ટર્ન્સ, અને I શું છે તો કે ઇલેક્ટ્રિક કરંટ. તો હવે આનો એકમ શું થશે, તો અહીંયા શું છે, F બરાબર N ઇન્ટુ I, તો N એટલે આટા, આટાનો એકમ આટા જ હોય. શું હોય, આટા જ હોય. આપણામાં હોય કે ન હોય મને નહીં ખબર, પણ અહીંયા આ એકમ શું આવશે, આટાનો આટા જ આવશે. બરાબર, અને આઈનો એકમ શું આવે, એમ્પિયર. તો અહીંયા એન અને આઈનો ગુણાકાર છે એટલે MMFનો એકમ શું આવશે, તો કે એમ્પિયર ટર્ન્સ. શું આવશે, એમ્પિયર ટર્ન્સ. શોર્ટમાં તમે કેપિટલમાં AT લખી શકો. શું લખી શકો છો, AT. ઇઝ ઇટ ક્લિયર? તો આ હતું MMF. નેક્સ્ટ ડેફિનેશન છે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. શું છે, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ઇઝ ઇટ ક્લિયર? તો હવે મેગ્નેટિક ફ્લક્સ જે પ્રોડ્યુસ થાય છે મેગ્નેટિક સર્કિટની અંદર, એ MMF એટલે કે મેગ્નેટોમોટિવ ફોર્સ અને મેગ્નેટિક સર્કિટ જે છે એની લંબાઈ ઉપર આધાર રાખે છે. બરાબર, જેમ સર્કિટની લંબાઈ વધારે હશે એમ MMF જે છે એણે વધારે એરિયા કવર કરવો પડશે, એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે છે એ તમને કેવી મળશે, ઓછી મળશે. અને જો મેગ્નેટિક સર્કિટની લંબાઈ ઓછી હશે તો MMF જે છે એણે ઓછો એરિયા કવર કરવો પડશે, એટલે એની તીવ્રતા કેવી હશે, વધારે હશે. બરાબર છે, તો અગેઇન જે મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એ કોના કોના ઉપર આધાર રાખશે, તો કે MMF અને મેગ્નેટિક સર્કિટની લંબાઈ ઉપર આધાર રાખશે. બરાબર, જેમ લેન્થ વધારે હશે એમ ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા ઓછી હશે, જેમ લેન્થ ઓછી હશે એમ તીવ્રતા વધારે હશે. તો એનો મતલબ એવો થયો કે ભાઈ જે લંબાઈ છે અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી બંનેને 36નો આંકડો છે, બંને એકબીજાના કેવા હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે આ જે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જે છે એને આપણે H, કેપિટલ H થી રિપ્રેઝેન્ટ કરશું, તો H બરાબર આપણને સૂત્ર મળશે MMFના છેદમાં લંબાઈ. લંબાઈ કોની, મારી કે તમારી નહીં. બરાબર, અને તમને ખબર હશે કે મારે કે તમારે લંબાઈ ન હોય, આપણે શું હોય, ઊંચાઈ હોય. એટલે કોઈ તમને પૂછે કે ભાઈ તારી લંબાઈ કેટલી, તો એને કહેવાનું ભાઈ મારે લંબાઈ ન હોય, મારે ઊંચાઈ હોય. બરાબર છે, તો H એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી બરાબર MMFના છેદમાં શું આવશે, લંબાઈ. અને MMF એટલે શું છે, F. લંબાઈ એટલે L, તો Fના છેદમાં L. અને ફરીવાર આપણે Fની જગ્યાએ શું મૂક્યું, તો કે F એટલે MMF, MMFનું સૂત્ર આપણી પાસે અહીંયા હતું NI, તો એ અહીંયા મૂક્યું, તો NIના છેદમાં આપણને શું મળશે, L મળશે. તો આ થયું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનું સૂત્ર. હવે એનો એકમ શું થશે, તો આપણને ખબર છે કે ઉપર શું છે, NI. NIનો એકમ શું છે, એમ્પિયર ટન, અને છેદમાં શું છે, લંબાઈ. લંબાઈનો એકમ શું આવે, મીટર. તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનો એકમ આપણને મળશે એમ્પિયર ટન પર મીટર. ઇઝ ઇટ ક્લિયર? તો આ હતું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. પાંચમી ડેફિનેશન છે પરમીએબિલિટી. પરમીએબિલિટી જેને આપણે મ્યુ, આ એમ નથી, આ મ્યુ છે. શું છે, મ્યુથી રિપ્રેઝેન્ટ કરશું, દર્શાવીશું. તો મ્યુ શું છે, તો કે મેગ્નેટિક મટીરિયલનો ગુણધર્મ છે જે પોતાની અંદર મેગ્નેટિક ફ્લક્સને સરળતાથી પ્રોડ્યુસ થવા દેશે.
मैग्नेटिक मटीरियलनो एवो गुणधर्म जे पोतानी अंदर मैग्नेटिक फ्लक्स ने सरलताथी प्रोड्यूस थवा देशे। बराबर, तो म्यू जे छे एनु सूत्र आपणने मळशे म्यू जीरो म्यू आर। एमां जे म्यू जीरो जे छे ए परमिएबिलिटी छे एर नी, एटले के हवानी परमिएबिलिटी, अने आर जे छे एने सापेक्ष परमिएबिलिटी एटले के रिलेटिव परमिएबिलिटी कहेवाय। हवे आ जे म्यू जीरो जे छे ने, म्यू जीरो एर नी परमिएबिलिटी, एनी किंमत आपणे याद राखवी पड़शे म्यू जीरो बराबर 4π × 10⁻⁷ हेनरी प्रति मीटर। हेनरी प्रति मीटर याद रखो, म्यू जीरो नो एकम हेनरी प्रति मीटर छे। वेल्यू केटली छे एनी, तो के 4π × 10⁻⁷। पछी नेक्स्ट डेफिनेशन छे रिलक्टन्स। तमे इलेक्ट्रिक सर्किट नी अंदर रेजिस्टन्स भण्या, रेजिस्टन्स शुं छे? तो के इलेक्ट्रिक सर्किट नी अंदर जे विद्युत प्रवाह नुं वहन थाय छे एनो विरोध करवानो मटीरियल नो गुणधर्म एटले रेजिस्टन्स। तो एवी ज रीते मेग्नेटिक सर्किट नी अंदर मेग्नेटिक फ्लक्स प्रोड्यूस थाय छे। तो मेग्नेटिक सर्किट नी अंदर मेग्नेटिक फ्लक्स जे प्रोड्यूस थाय छे एनो विरोध करवानो मेग्नेटिक मटीरियल नो जे गुणधर्म छे एने आपणे रिलक्टन्स कहीशुं। शुं कहीशुं? रिलक्टन्स। अने अहीं इंग्लिश मां लिख्युं छे कि भाई इट इज अ मेजर ऑफ ओपोजिशन ऑफर्ड बाय अ मेग्नेटिक सर्किट टू द एस्टाब्लिशमेंट ऑफ मेग्नेटिक फ्लक्स। એટલે કે મેગ્નેટિક સર્કિટમાં જે મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એનો વિરોધ કરવાનો મેગ્નેટિક મટીરિયલનો જે ગુણધર્મ છે એને અગેન શું કહીશું આપણે? રિલક્ટન્સ। રિલક્ટન્સને એસ વડે દર્શાવવામાં આવે, બરાબર? મારું નામ સંજય છે, તો સંજયના એસ વડે એને દર્શાવવામાં આવશે। હવે તમે ઇલેક્ટ્રિક સર્કિટની અંદર એક સૂત્ર જોયું હતું, આર બરાબર રેઝિસ્ટન્સ બરાબર શું થાય? તો કે વીના છેદમાં આઈ વોલ્ટેજ। આ વોલ્ટેજ જે છે એને તમે ઈએમએફ કહો તો બી ચાલશે, અત્યારે સમજવા પૂરતું। તો ઈએમએફના છેદમાં કરંટ આવે, બરાબર? તો અહીંયા ત્યાં આર હતું, રેઝિસ્ટન્સ હતો, અહીંયા શું છે? રિલક્ટન્સ છે એસ, બરાબર? ત્યાં ઈએમએફ હતું, અહીંયા આપણી પાસે એમએમએફ છે। શું છે? એમએમએફ। તો અહીંયા હું શું લખીશ? એમએમએફ। છેદમાં અહીંયા કરંટ છે, ત્યાં કરંટનું વહન થતું, તો અહીંયા મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે, તો નીચે શું આવશે? ફ્લક્સ। તો જો રિલક્ટન્સ બરાબર શું મળે આપણને? તો કે એમએમએફના છેદમાં ફ્લક્સ। તો અહીં આપણે લખ્યું છે એસ બરાબર એફ એટલે કે એમએમએફના છેદમાં ફાઈ એટલે કે ફ્લક્સ। ઇઝ ઇટ ક્લિયર? હવે આનો એકમ શું મળશે? તો કે ઉપર એમએમએફ છે, એમએમએફનો એકમ થાય એમ્પિયર ટન, છેદમાં છે ફ્લક્સ જેનો એકમ છે વેબર। તો રિલક્ટન્સનો એકમ આપણને મળશે એમ્પિયર ટન પ્રતિ વેબર। શું મળશે? એમ્પિયર ટન પ્રતિ વેબર। હવે તમે રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો એટલે કે અવરોધને અસર કરતા પરિબળો જોયા હતા, એમાં પહેલું શું હતું? તો કે લંબાઈ, વાહકની લંબાઈ। તો જેમ લંબાઈ વધે એમ રેઝિસ્ટન્સમાં શું થતું હતું? વધારો થતો હતો। એટલે કે રેઝિસ્ટન્સ છે એ લંબાઈના સમપ્રમાણમાં હોય, લંબાઈ વધે તો રેઝિસ્ટન્સ વધે, લંબાઈ ઘટે તો રેઝિસ્ટન્સ ઘટે। તો એવી જ રીતે આ જે રિલક્ટન્સ છે ને એ પણ મેગ્નેટિક સર્કિટની જે લંબાઈ છે એના સમપ્રમાણમાં હોય, બરાબર? જેમ મેગ્નેટિક સર્કિટની લંબાઈ વધશે એમ આ જે રિલક્ટન્સ છે એમાં વધારો થશે, એટલે આપણે અહીંયા શું લખ્યું છે? એસ પ્રપોર્શનલ ટુ એલ। એટલે કે રિલક્ટન્સ અને લંબાઈ જે છે એકબીજાના સમપ્રમાણમાં છે, અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય। કોણ? રેઝિસ્ટન્સ ભી વાહકનો જે આડછેદ હોય એના વ્યસ્ત પ્રમાણમાં હોય। તો આનો મતલબ શું થાય? કે જે વાયર છે, વાહક છે, એનું ક્ષેત્રફળ તમે વધારી દેશો તો કરંટ એમાંથી સરળતાથી પસાર થશે। એટલે કે ક્ષેત્રફળ વધ્યું તો કરંટ સહેલાઈથી પસાર થાય છે। કેવો પસાર થાય છે? સહેલાઈથી। અને આડછેદનું ક્ષેત્રફળ ઘટશે તો કરંટ જે છે એની વેલ્યુમાં શું થશે? સોરી, આપણે શું યાદ રાખવાનું છે? સિમ્પલી કે ભાઈ આડછેદના ક્ષેત્રફળ અને રિલક્ટન્સ બંને જે છે એને કેવો 36નો આંકડો હશે, બરાબર? કરંટ વધારે પસાર થાય, આપણે અગેન તમને રિપીટ કરું કે ભાઈ વાહક છે એનું આડછેદનું ક્ષેત્રફળ તમે વધારી દો, આડછેદનું ક્ષેત્રફળ તમે કેવું કરો છો? વધારો છો। આડછેદનું ક્ષેત્રફળ વધારશો વાહકના તો કરંટ કેવો પસાર થશે? સહેલાઈથી પસાર થશે। અને કરંટ સહેલાઈથી પસાર થશે એટલે ત્યાં અવરોધ કેવો હશે? ઓછો હશે। એટલે આડછેદનું ક્ષેત્રફળ વધશે તો અવરોધ ઘટશે, અને એનાથી રિવર્સ ઊંધું વિચારીએ આપણે, આડછેદનું ક્ષેત્રફળ તમે ઘટાડો, બરાબર, તો કરંટને પસાર થવામાં તકલીફ પડશે, એટલે કે રેઝિસ્ટન્સ છે એમાં વધારો થશે। તો આડછેદનું ક્ષેત્રફળ તમે ઘટાડશો તો રેઝિસ્ટન્સમાં શું થશે? વધારો થશે। એટલા માટે આપણે એવું કહેતા હતા કે ભાઈ આડછેદના ક્ષેત્રફળ અને રેઝિસ્ટન્સને કે રેઝિસ્ટન્સ બંને એકબીજાના કેવા હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો રિલક્ટન્સ અને આડછેદનું ક્ષેત્રફળ પણ અહીંયા શું હશે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે। તો એના ઉપરથી તમે એક સૂત્ર લખ્યું હતું
કે ભાઈ એસ પ્રપોર્શનલ ટુ એલ અને એસ પ્રપોર્શનલ ટુ એકના છેદમાં એ છે, તો એના ઉપરથી તમે શું લખી શકો કે ભાઈ એસ છે એ એલના છેદમાં એ, એલના છેદમાં એના સમપ્રમાણમાં છે. પછી આ સમપ્રમાણની નિશાની આપણે દૂર કરીએ તો આપણે કંઈક કોન્સ્ટન્ટ મૂકવો પડે, અચળ મૂકવો પડે. તો એસ બરાબર નિશાની દૂર કરી દીધી સમપ્રમાણની, એલના છેદમાં મ્યુ એ, અહીંયા કોન્સ્ટન્ટ તરીકે આપણે એકના છેદમાં મ્યુ મૂક્યો છે. શું મૂક્યો છે? એકના છેદમાં મ્યુ. જો અહીંયા એલના છેદમાં એ તો હતો જ બરાબર, અહીંયા બરાબરની નિશાની લગાવી દીધી, અહીંયા કોન્સ્ટન્ટ એકના છેદમાં મ્યુ મૂક્યો છે. તો એસ બરાબર આપણને શું મળશે? એલના છેદમાં મ્યુ એ, અને મ્યુ બરાબર આપણને ખબર છે અહીંયાથી શું આવે? મ્યુ ઝીરો મ્યુ આર. તો એસ બરાબર આપણને મળશે એલના છેદમાં મ્યુ ઝીરો મ્યુ આર એ. હવે આપણી પાસે રિલક્ટન્સના બે સૂત્રો બન્યા. કયા કયા? તો કે એક હતું એસ બરાબર એફના છેદમાં ફાઈ, અને બીજું સૂત્ર મળ્યું એલના છેદમાં મ્યુ ઝીરો મ્યુ આર એ. તો બંને સૂત્રો તો કોના છે? રિલક્ટન્સના જ છે. તો આ બંને સૂત્રો કયા કયા? આવડા એફના છેદમાં ફાઈ અને બીજું છે એલના છેદમાં મ્યુ ઝીરો મ્યુ આર એ, આ બંને રિલક્ટન્સના સૂત્રો છે. તો આ બંનેને હું શું કરી શકું? સરખાવી શકું બરાબર. જો અહીંયા આપણે એને સરખાવ્યા છે, અહીંયા એફ બાય એલ બરાબર ફાઈના છેદમાં મ્યુ ઝીરો મ્યુ આર એ બરાબર. અહીંયા જુઓ, અહીંયા ત્યાં થોડુંક સાદુરૂપ આપ્યા પછી હતું એફના છેદમાં ફાઈ બરાબર એલના છેદમાં મ્યુ ઝીરો મ્યુ આર એ. હવે હું શું કરું છું? અહીંયા આ એલ અને આ ફાઈ છે એની જગ્યા બદલું છું, તો એલ ક્યાં આવી જશે? એફના છેદમાં ફાઈ ક્યાં જતો રહેશે? એલની જગ્યાએ. તો અહીંયા જુઓ એફના છેદમાં એલ બરાબર ફાઈના છેદમાં મ્યુ ઝીરો મ્યુ આર એ. હવે એફના છેદમાં એલ અહીંયા પાછા વહી આવો ક્યાં? તો કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. એફના છેદમાં એલ એટલે શું થાય? તો કે એચ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી થાય. તો મેં એફના છેદમાં એલની જગ્યાએ મૂકી દીધું એચ. પછી આની અંદર તમે વ્યવસ્થિત જુઓ તો અહીંયા ફાઈના છેદમાં એ પણ છે. શું છે? ફાઈના છેદમાં એ. અને ફાઈના છેદમાં એ એટલે શું થશે? તો કે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી બી થશે. શું થશે? બી. તો ફાઈના છેદમાં એની જગ્યાએ હું મૂકી દઉં છું બી. જો અહીંયા બી મૂકી દીધું તો છેદમાં શું વધ્યું? મ્યુ ઝીરો મ્યુ આર વધશે. હવે અહીંયાથી હું બીને સૂત્ર ન કરતા બનાવું તો મ્યુ ઝીરો મ્યુ આર જે છે એચની સાથે ગુણાકારમાં આવી જશે, એટલે આપણને સૂત્ર મળશે બી બરાબર મ્યુ ઝીરો મ્યુ આર એચ. પછી મેં મ્યુ ઝીરો મ્યુ આરની જગ્યાએ મૂકી દીધું મ્યુ ઇન્ટુ એચ, તો બી બરાબર ફાઈનલ સૂત્ર મને મળ્યું મ્યુ ઇન્ટુ એચ. તો મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી બરાબર મ્યુ ગુણ્યા મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી થશે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આપણે મેગ્નેટિક હિસ્ટેરિસિસ ભણશું ત્યારે હું તમને અગેઇન આ સૂત્ર યાદ કરાવીશ બરાબર છે. નેક્સ્ટ ડેફિનેશન જોઈએ, પરમિયન્સ. શું જોઈએ? પરમિયન્સ. તમે ઇલેક્ટ્રિક સર્કિટની અંદર કંડક્ટન્સ જોયું હતું. કંડક્ટન્સ શું હતું? તો કે મટીરિયલનો એવો ગુણધર્મ જે પોતાની અંદરથી સરળતાથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે બરાબર. તો અહીંયા પરમિયન્સ શું હશે? તો કે મેગ્નેટિક સર્કિટનો એવો ગુણધર્મ જે પોતાની અંદર સરળતાથી મેગ્નેટિક ફ્લક્સને શું થવા દેશે? પ્રોડ્યુસ થવા દેશે બરાબર. રેઝિસ્ટન્સ છે એ વિરોધ કરશે, સોરી રિલક્ટન્સ છે એ વિરોધ કરે, તો પરમિયન્સ એને સરળતાથી પસાર થવા દે. તો આનો મતલબ શું થયો? તો કે આ જે પરમિયન્સ છે સાહેબ એ આ રિલક્ટન્સનું વિરોધી હોય. કેવું હોય? વિરોધી એટલે કે વ્યસ્ત હોય. એટલે જો આપણે ડેફિનેશનમાં અહીંયા લખ્યું છે ઇટ ઇઝ ધી રેસિપ્રોકલ ઓફ રિલક્ટન્સ, એટલે કે પરમિયન્સ જે છે એ રિલક્ટન્સનું વ્યસ્ત છે. કેવું છે? વ્યસ્ત. હવે આ રિલક્ટન્સને આપણે ઊંધા વીથી દર્શાવશું. કોનાથી દર્શાવશું? ઊંધા વીથી. તો ઊંધા વી બરાબર રિલક્ટન્સનું વ્યસ્ત છે એટલે એકના છેદમાં રિલક્ટન્સ, એટલે એકના છેદમાં શું લખાય? એસ. હવે રિલક્ટન્સનો એકમ શું હતો આપણી પાસે? એમ્પિયર ટન પ્રતિ વેબર. તો પરમિયન્સ એનું ઊંધું છે તો આ એકમ ઊંધો થઈ જશે. શું આવશે? વેબર પ્રતિ એમ્પિયર ટન. જો અહીંયા લખ્યો છે યુનિટ, શું આવશે? વેબર પ્રતિ એમ્પિયર ટન. તો આ હતું પરમિયન્સ જે શું છે? રિલક્ટન્સનું વ્યસ્ત. હવે આજ આ વિડીયો લેક્ચરની આપણી છેલ્લી ડેફિનેશન, રિલક્ટિવિટી અથવા સ્પેસિફિક રિલક્ટન્સ. ઇલેક્ટ્રિક સર્કિટની અંદર તમે ભણ્યા હતા રેઝિસ્ટિવિટી અથવા સ્પેસિફિક રેઝિસ્ટન્સ, તો ત્યાં શું ભણ્યા હતા? અહીંયા રિલક્ટન્સ વાળી જ ડેફિનેશન છે. આપણને સૂત્ર ખબર છે, જો અગેઇન હું તમને યાદ કરાવું. કયું સૂત્ર? આર યુ એલના છેદમાં મ્યુ ઝીરો મ્યુ આર એ. આ કોનું સૂત્ર છે? રિલક્ટન્સનું બરાબર. હવે અહીંયા હું એવી મેગ્નેટિક સર્કિટ લઉં જેની લંબાઈ છે ને, લંબાઈ કેટલી હોય? એલ બરાબર એક મીટર હોય, અને જે આડછેદનું ક્ષેત્રફળ એ છે એ કેટલું લઈ લઉં? એક મીટર વર્ગ લઈ લઉં.
તો એવી મેગ્નેટિક સર્કિટ જેની લંબાઈ 1 મીટર હોય અને આડુછેદનું ક્ષેત્રફળ 1 મીટર² હોય, એવી મેગ્નેટિક સર્કિટ જે રિલક્ટન્સ ઓફર કરશે, કોને? તો કે મેગ્નેટિક સર્કિટમાં જે મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એને એનું શું કહેવાય? સ્પેસિફિક રિલક્ટન્સ અથવા રિલક્ટિવિટી કહેવાય. આપણે જો અહીંયા લખ્યું છે કે ભાઈ રિલક્ટન્સ ઓફર્ડ બાય અ મેગ્નેટિક સર્કિટ ઓફ યુનિટ લેન્થ એન્ડ યુનિટ ક્રોસ સેક્શન, એટલે કે એકમ લંબાઈવાળી અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી મેગ્નેટિક સર્કિટ જે મેગ્નેટિક ફ્લક્સના પ્રોડક્શનનો વિરોધ કરશે એને એનું સ્પેસિફિક રિલક્ટન્સ અથવા રિલક્ટિવિટી કહેવાય. યાદ શું રાખવાનું શોર્ટમાં? તો કે મેગ્નેટિક સર્કિટની લંબાઈ 1 મીટર હોય અને એના આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર² હોય, એવી મેગ્નેટિક સર્કિટ જે રિલક્ટન્સ મેગ્નેટિક ફ્લક્સને ઓફર કરે એને એનું સ્પેસિફિક રિલક્ટન્સ અથવા રિલક્ટિવિટી કહેવાય. તો હવે આપણે શું કરીએ છીએ? આપણું જે સૂત્ર છે એલના છેદમાં મ્યુ ઝીરો મ્યુ આર એ, અથવા આ મ્યુ ઝીરો મ્યુ આરની જગ્યાએ આપણે ખાલી પણ મ્યુ લખી દઈએ તો સૂત્ર શું થઈ જાય? આપણું એલના છેદમાં મ્યુ એ. જો અહીંયા લખ્યું છે એલના છેદમાં મ્યુ એ, હવે અહીંયા હું શું કરું છું? તો કે એલની જગ્યાએ હું 1 લખી દઉં અને એની જગ્યાએ 1 લખી દઉં, તો આપણું સૂત્ર હતું આવું કંઈક, એલ અપોન મ્યુ એ. આ એલની જગ્યાએ હું 1 લખું તો અહીંયા મ્યુ એમનો એમ રહેશે, એની જગ્યાએ 1 લખું તો આપણને શું મળશે? 1/μ. તો અહીંયા લખ્યું આપણે, જો એસ બરાબર 1/μ, અને આ મ્યુ એટલે શું છે? તો કે પરમીએબિલિટી છે. અને મ્યુને પરમીએબિલિટી પણ તમે ખાલી કહો અથવા એબ્સોલ્યુટ પરમીએબિલિટી પણ તમે કહી શકો છો. તો એસ બરાબર આપણને શું મળશે? 1/ એબ્સોલ્યુટ પરમીએબિલિટી, બરાબર. આ એસનું હવે નામ શું થઈ ગયું? ક્યારે? તો કે એલ બરાબર 1 મીટર મૂક્યું અને એ બરાબર 1 મીટર² મૂક્યા પછી આનું નામ બદલી અને રિલક્ટિવિટી અથવા સ્પેસિફિક રિલક્ટન્સ તમે લખી શકો છો. તો આ 8 ડેફિનેશન હતી જે તમારે યાદ રાખવાની છે પરીક્ષાની અંદર. જો બધું નોર્મલ થઈ જશે, ઓફલાઈન પરીક્ષા તમારે આપવાની થશે, તો આ જે 8 ડેફિનેશન છે એમાંથી 2-3 ડેફિનેશન 100-100% નહીં પણ 200% પૂછાય. આ 8માંથી 2-3 ડેફિનેશન તો હશે ને હશે જ, બરાબર છે. તો આશા રાખું છું કે 8-8 ડેફિનેશન્સ તમને સમજાઈ ગઈ છે. જો સમજાઈ ગઈ હોય, મજા આવી હોય, તો કમેન્ટ સેક્શનની અંદર તમને આ વિડીયો કેવો લાગ્યો, કેટલું સમજાણું કેટલું નથી સમજાણું એ કમેન્ટ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.